ઘણા લોકો એમ કહેતા હતા કે મહાત્મા ગાંધીની વકાલત ન ચાલી એટલે પછી એને સત્યાગ્રહ શરૂ કર્યો. પ્રિય બાપુ, પરમ પ્રિય બાપુ અને સર્વપ્રિય બાપુ, મને યાદ છે કે વર્ષો પહેલા પૂજ્ય બાપુમાંથી પ્રિય બાપુની શરૂઆત મેં કરી હતી, પણ પછી મને એમ લાગ્યું કે આ પ્રિય થોડુંક નાનું પડે છે એટલે મેં પરમ પ્રિય કહેવાની શરૂઆત કરી. હવે મને એમ લાગે છે કે આ બે વિશેષણો પણ નાના પડે છે એટલે મેં સર્વપ્રિય બાપુ એવું કહ્યું છે. અત્યાર સુધી મને પ્રિય લાગતા હતા અને હવે એમાં કોઈ શંકા નથી કે સર્વને જે પ્રિય લાગે છે તે મોરારી બાપુ. અને એ મોરારી બાપુની ઉપસ્થિતિમાં જે સૌ પ્રિય લાગે છે એવા આપણે સૌ. ભાઈ જયે જે ધુઆધાર બેટિંગ કરી છે એના પછી તમને એક રાહુલ દ્રવિડની જરૂર છે, એટલે હું તમારી સાથે. એમણે જે છેલ્લે શબ્દ વાપર્યો સાધાર વાત કરવાનો છું. જયે કહ્યું કે આ સ્મરણ કરવાનો, નગીનદાસ બાપાના સ્મરણનો અવસર છે, સરદાર સાહેબના સ્મરણનો અવસર છે. મને એવું લાગે છે કે આ સરદાર સાહેબના, ઉત્તમચંદ દાદાના તર્પણનો સમય છે. એટલા માટે કે છેલ્લા થોડા સમયથી રાષ્ટ્રની સામે બે પ્રશ્નો છે. પહેલો પ્રશ્ન એ છે કે જૂનું સાચું છે, બીજો પ્રશ્ન એ છે કે સાચું છે એ તો જૂનું થઈ ગયું છે. જૂનું સાચું છે એ પ્રશ્નના જવાબમાં આપણી વોટ્સઅપ યુનિવર્સિટી બહુ મોટો ભાગ ભજવી રહી છે અને એમના વોટ્સઅપના અભ્યાસક્રમોમાં એવી એવી નગરોળ વાતો આપણી સમક્ષ આવી રહી છે કે મને એમ લાગે છે કે સરદાર સાહેબે 2025માં બીજા 101 સરદાર લઈને આવવું પડશે, ત્યારે આપણે નાતજાત ફરીવાર ભૂલશું, ત્યારે આપણે પ્રાંત ફરીવાર ભૂલશું, ત્યારે આપણે હું હિન્દુ ને તું મુસ્લિમ એ વાત ભૂલી શકશું. જૂનું તેટલું સાચું એમ માનનારો એક વર્ગ છે, પણ એ વર્ગ પાસે કોઈ આધાર નથી. આધાર નથી એટલે પહેલા જે સાચું છે તે જૂનું થઈ ગયું છે એમ કહેનારા લોકો સામે તેઓ ટકતા નથી. અત્યારે એક બહુ સરસ મજાની વાત ચાલી છે, જે થઈ ગયા છે તેને ભૂલો અને જે થવા થવામાં છે અથવા થાઉં થાઉં છે એનું મહિમા મંડન કરો. આ વાત વ્યાપક રીતે ચાલે છે, આખા વિશ્વમાં ચાલે છે. તમને એમ લાગે કે આખું વિશ્વ એક સાથે કટોકટીના માર્ગે દોડતું હોય એવું લાગે છે. દરેક જગ્યાએ તમને આવો અજંપો જોવા મળે છે. આ અજંપાનું મૂળ કારણ એ છે કે આજે બેઠેલો માણસ ગઈકાલે બેઠેલા દરેકને ભૂલી જવાની ખાસ પ્રયાસ કરી રહ્યો છે. આ આકરું છતાં સત્ય છે, સત્ય આકરું જ હોય છે. મને એવું લાગ્યું કે હું કહીને તમે ન છૂટી જઈ શકો. એક પ્રશ્ન તમને પૂછું, કદાચ સરદાર વલ્લભભાઈ પટેલ બારડોલી આવીને જો સત્યાગ્રહ ન કર્યો હોત તો બારડોલીમાં આટલા લોકો આજે ભેગા થતા હોત ખરા? આ તમારી બાજુમાં જે સ્વરાજ આશ્રમ છે એ સરદાર સાહેબે ખુદે ચિંતા કરીને વસાવેલો આશ્રમ છે. કોની ચિંતા કરીને? પોતાની નહીં. મને તમને ખ્યાલ છે કે અત્યારે તો મારે મારી ચિંતા કરવાની, પછી મારા કુટુંબની ચિંતા કરવાની, પછી પડોશીની ચિંતા કરવાની અને પછી થાય તો કોકની કરવાની. એ સમયે સરદાર સાહેબને એવી ચિંતા થઈ કે સ્વતંત્ર સંગ્રામની અંદર જે લોકો જાય છે એ જ્યાં સુધી સ્વાતંત્ર નહીં મળે ત્યાં સુધી પાછા તો ફરશે નહીં, ઘરે જશે નહીં, તો જશે ક્યાં? એ જશે ક્યાં એવો પ્રશ્ન થયો. એમાંથી એમને જવાબ મળ્યો કે એક સરસ મજાનું એવું આરામ માટેનું, સ્વસ્થતા પ્રાપ્ત કરવા માટેનું સ્થાન બનાવીએ અને એ સ્થાનનું નામ સ્વરાજ આશ્રમ છે. મને ને તમને જાણીને આશ્ચર્ય થાય સાહેબ, ઘણા લોકો એમ કહેતા હતા કે મહાત્મા ગાંધીની વકાલત ન ચાલી એટલે પછી એને સત્યાગ્રહ શરૂ કર્યો. આ બહુ જાણીતી વાત છે.
પણ એ લોકોને ખબર નથી કે બારિસ્ટર તરીકે મહાત્મા ગાંધીની ફી શું હતી. વાંચવા જેવી છે. દક્ષિણ આફ્રિકાની અંદર હાઈલી પેઇડ બારિસ્ટર તરીકે હી વોઝ ધેર. પણ આમ કેમ લોકો બોલે છે? કારણ કે લોકોને સત્ય કોઈએ કહ્યું જ નથી. સ્વરાજ આશ્રમ છે એ સરદાર સાહેબે પોતે પોતાની મિલકત ગણીને વસાવ્યું, પણ અન્યના આરામ માટે વસાવ્યું. નિજી એકરના બંગલાઓની અંદર પોતાની ઇમારતો ઊભી કરનારા લોકોની જેમ એમણે પોતાના માટે નહીં ઊભું કર્યું. આ સ્વરાજ આશ્રમ જે તમારી ને મારી બાજુમાં બેઠું છે, જ્યાં દર વર્ષે આપણે મળતા હોઈએ છીએ, એ સરદાર સાહેબે પોતે, એટલાથી નહીં ઓછું લાગ્યું તો સરદાર સાહેબે પછીથી 12 એકર જમીન પોતાના ખર્ચે એમાં ઉમેરી આપી છે. પોતાના ખર્ચે, ખુદનો દસ્તાવેજ. આ સ્વરાજ આશ્રમની ચિંતા કરનારા, સ્વરાજ્યના સૈનિકોની ચિંતા કરનારા વ્યક્તિએ આ જે આશ્રમ બનાવ્યું, બનાવ્યા પછી તો આપણને ખ્યાલ છે કે હી વોઝ વેરી બિઝી વિથ ધ ગવર્નન્સ, રિયલ ગવર્નન્સ. ધ વર્લ્ડ ગવર્નન્સ વોઝ યસ્ટરડે, ઇટ ઇઝ યટ ટુ બીકમ ટુડે. આજે આવવો બાકી છે. એ ગવર્નન્સમાં તો વ્યસ્ત થયા. તો આ સ્વરાજ આશ્રમને સાચવે કોણ? બહુ મોટી તકલીફ હતી. મને તમને ખ્યાલ છે કે આપણા ઘર પણ આપણે સાચવી શકતા નથી. તો આ સાચવવાનું કામ કોને થોપવું? કારણ કે સરદાર સાહેબ તો અહીંયા કાયમ રહી શકે એમ હતા નહીં, એને રહેવું પણ નહોતું, એનો ઉદ્દેશ પણ નહોતો. એવી ટાણે એને એક સૈનિક મળ્યો, અને એ સૈનિક એવો મળ્યો કે જે સૈનિકે હમણાં ભાઈ કરણે વાત કરી એ પ્રમાણે પોતાના પિતા અને માતાની અખૂટ સંપત્તિમાંથી જેને ફાર્ગતિ લખી આપી. અખૂટ સંપત્તિ એટલે, કદાચ તમે વાત સાંભળો તો તમને આશ્ચર્ય થાય, એના બાપે એમ કહ્યું કે કાં સ્વતંત્ર સૈનિક બને ને કાં મારી સંપત્તિ મારે બોલ શું જોઈએ છીએ. એને કીધું કે સંપત્તિમાંથી નામ કાઢી નાખવો તો અત્યારના કાઢી નાખો, પણ તમારી સાથે નહીં રહી શકું, હું તો ગાંધીની પાછળ ચાલીશ. ગાંધીની પાછળ ચાલનારા આવા લોકો હતા, અને આજે ગાંધીને પાછળ રાખી દેનારા ઘણા યુવાનો બન્યા છે. એ ગાંધીની પાછળ ચાલી નીકળનારી વ્યક્તિએ વિલ્સન કોલેજ, હી વોઝ નોટ અ લૂઝ બોય, વેરી ક્લેવર, વિલ્સન કોલેજમાં એડમિશન મળેલું હતું. અને એ એડમિશન જતું કરીને એમણે ગાંધીની સાથે ભળવાનું નક્કી કર્યું. એ વખતે તો હજી કશું થયું નહોતું, એટલે ગાંધીજીએ પોતે એને પોતાના સાથે નહીં છોડી દીધા. એ તો બહુ જાણીતી વાત છે સાહેબ કે ગાંધી સાથે કામ કરવું બહુ આકરું હતું. ગાંધીજી સાથે રહ્યો એટલે એની આજુબાજુ ફરવા નહોતું મળતું. એ તો તમને દૂર દરાજના ગામડામાં મોકલી આપે, અને ત્યાં પાછું કામ કેવું સોંપે કે ત્યાંના મહોલ્લાઓને ચોખ્ખા કરજો, એના જાજરૂ બાથરૂમ સાફ કરવામાં લાગી જાઓ.